मॉर्निंग विद्यार्थी मित्रों, हवे चैप्टर 5 આપણો સપુષ્પી વનસ્પતિઓમાં બાહ્યાકાર વિદ્યા બરાબર એની અંદર મિત્રો કાલે આપણે પ્રકાંડ બરાબર અને એને શાખા વિન્યાસ ઉપર આપણે ચર્ચા કરી હતી બરાબર આજે મિત્રો આપણો મુખ્ય ટોપિક છે પ્રકાંડના રૂપાંતરણો મોડિફિકેશન ઓફ સ્ટીમ બરાબર હવે પ્રકાંડના રૂપાંતરણો કો અથવા પ્રકાંડના વિશિષ્ટ કાર્યો કો એના ઉપર આજે આપણો ટોટલી ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ બરાબર અને દરેક દરેક પોઈન્ટ આપણા માઇન્ડ ની અંદર ક્લિયર કટ થઈ જવો જોઈએ બરાબર હવે પ્રકાંડના વિશિષ્ટ કાર્યોમાં મિત્રો પ્રકાંડ ખોરાકનો સંગ્રહ પણ કરે છે રક્ષણના કાર્ય સાથે પણ સંકળાયેલું છે આરોહણના કાર્ય સાથે પણ સંકળાયેલું છે તમે જુઓ મિત્રો આરોહણના કાર્ય સાથે પણ સંકળાયેલું છે રેડી તો અને પ્રજનનના કાર્ય સાથે પણ સંકળાયેલું છે તો આ બધા પ્રકાશ સંશ્લેષણ પણ તો આ બધા એના વિશિષ્ટ કાર્યો છે નોર્મલી પ્રકાંડનું મુખ્ય સામાન્ય કાર્ય શું તો આપણે કાલે જોયું કે પાન પુષ્પ ફળ એ લોકોએ ચોક્કસ સ્થાન પૂરું પાડવું બીજું આપણે જોયું કે ભાઈ મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરી પર્ણો પ્રકાંડની ટોચ સુધી પહોંચાડવું આગળ જોયું કે ભાઈ પર્ણો દ્વારા પ્રકાશ સંશ્લેષણ તૈયાર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તૈયાર થયેલો ખોરાક બીજા ભાગો સુધી પહોંચાડવો એ બધા કાર્યો પ્રકાંડના છે જ અને એ સામાન્ય કાર્યો છે આપણે મોટા ભાગે કેવી રીતે વિચારીએ કે ભાઈ સર ખોરાક નો સંગ્રહ કરતું પ્રકાંડ તો અમે જોયું જ ને પ્રકાંડ તો આમ જ હોય મિત્રો ઘણા ભૂમિગત પ્રકાંડ પણ હોય ને કે જે ખોરાક નો સંગ્રહ કરતા હોય ખ્યાલ આવે છે કે નહીં તો એવા જ એ વિશિષ્ટ કાર્યો એક્ચ્યુઅલી એ પ્રકાંડ હોય પણ તમને ખબર જ ના હોય ખ્યાલ આવે છે કે નહીં અને એ ખોરાકનો સંગ્રહ એનો ફાયદો શું થાય ખબર છે મિત્રો નોર્મલી અનુકૂળ ઋતુમાં તો વાંધો ના આવે પણ જ્યારે પ્રતિકૂળ ઋતુ હોય બરાબર ત્યારે એને એ પોતાનું જીવન ચક્ર ટકાવી રાખવા માટે એ ખોરાકનો જે સંગ્રહ કર્યો હોય એમાંથી એ પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરતા હોય છે બરાબર તો એવા જ પહેલો જ પોઈન્ટ છે મિત્રો ખોરાક સંગ્રહ એની અંદર આપણને એક્ઝામ્પલમાં આપેલા છે મિત્રો બટાટા પોટેટો આદુ જિંજર હળદર ટર્મરિક જમીનકંદ અળસી કોલોકેસિયા વગેરેના ભૂગર્ભીય પ્રકાંડ મિત્રો તમે જુઓ ભૂગર્ભીય જમીનની અંદર તેમના ખોરાક સંગ્રહ માટે રૂપાંતરિત થયેલા હોય છે બરાબર તેઓ વૃદ્ધિ પામવા માટેની પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઉછેર પામવા મદદ કરતા અંગ તરીકે પણ ભાગ ભજવે છે એટલે પ્રતિકૂળ ઋતુમાં એ ખૂબ જ અગત્યતા એની સાબિત થતી હોય છે પરંતુ મનુષ્ય સ્વાર્થી તૈયાર છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે બાકી એક્ચ્યુઅલી એની જરૂરિયાત છે આપણે એનો ફાયદો ઉઠાવીએ છીએ બરાબર તો આટલું એનસીઆરટીમાં આપેલું છે આપણે થોડું એડ કરવું છે બરાબર તો મેં અહીંયા તમે જુઓ ત્રણ શબ્દો ઉમેરેલા છે તો રાઇઝોમ મતલબ કે ગાંઠા મૂળી ગ્રંથિલ ટ્યુબર બરાબર અને વજ્રકલ બરાબર આવા ત્રણ વર્ડ આપણે એડ કરવા જઈ રહ્યા છીએ મિત્રો ખાસ એ તમારે એડ કરવાના થાય છે કે ભાઈ આદુ હળદર બરાબર આદુ હળદર મિત્રો આદુ તો તમે બધા રેગ્યુલર આપણે યુઝ કરતા હોઈએ છીએ જોયું જ હશે નાની નાની ગાંઠો વાળું બરાબર અને એનામ સમાંતર હોય છે મિત્રો તમે જુઓ એનું આમ પ્રકાર નથી હોતું ગોળ નથી હોતું આમ અનુપ્રસ્થ હોય છે આડું હોય છે આદુ બરાબર કે નહીં એટલે એમ કહી શકાય કે જમીનની અંદર આ જમીનનો વિસ્તાર છે તો એની અંદર આદુનું નિર્માણ આ રીતે હું કોઈ પ્રોપર ડાયાગ્રામ નથી દોરતો પણ આ રીતે જ એનો વિકાસ થયેલો હોય અનુપ્રસ્થ આડું હોય આમ આ રીતે પ્રકાંડ બરાબર અને પ્રકાંડ છે મિત્રો આદુ એક શું છે પ્રકાંડ પછી મિત્રો હળદર જેના આંબા હળદર કહીએ અને જે પેલી લીલી હળદર જે કહેવાય એની વાત કરું છું બરાબર એટલે એમાંથી સૂકી હળદર બને પણ તમે કન્ફ્યુઝ ન થાઓ એટલા માટે તો આદુ હળદર બરાબર એ બધા રાઇઝોમ છે મતલબ ગાંઠા મૂળ જેવી રચનાઓ છે બરાબર એ ભૂમિગત પ્રકાર જમીનની અંદરની સપાટીએ સમાંતર વૃદ્ધિ પામે છે અને તેની ગાંઠ પર એટલે કે તે પ્રકાંડ ઉપર એની પર કયા વિસ્તારો જોવા મળે તો કે ગાંઠ આંતરગાંઠ સલકીપણ મિત્રો સલકીપણ એટલે નાના નાના ફોતરા જેવી રચનાઓ હોય તમે આદુની અંદર જોશો તો મિત્રો આ રીતે એક નાની ફોતરા જેવી રચનાઓ એની ઉપર રહેલી હોય છે તો એને સલકીપણ કહે છે અને અસ્થાનિક મૂળ પણ એના ઉપર આવેલા હોય છે એ પણ તમે જોઈ શકો છો તો આદુ હળદર ખાસ યાદ રાખજો શબ્દ મિત્રો શું રાઇઝો જેને ગાંઠા મૂળી તરીકે પણ ઓળખવામાં આવે છે ચલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ આગળ ગ્રંથિ મતલબ કે ટ્યુબર
तो के बटाटामा भूमिगत प्रकांड पर आवेला स्वल्पी पणोनी कक्षमाथी बराबर हवे बटाटानी वात करीए मित्रों तो बटाटानी अंदर स्थिति केवी छे के भाई आ हवाई प्रकांड छे हवे थोड़ो भाग भूमिगत प्रकांडमां नीचे तरफ होय छे अने पछी तो एनो मूळतंत्र आवी जाय पण जे जमीननी अंदर जे प्रकांड जे खरो थोड़ो भाग एनी अंदर मित्रों एना स्वल्पी पणो आवेला होय अने ए स्वल्पी पणोनी कक्षमाथी कक्षकलिका निकळे અને એક કક્ષકલિકાઓ ખોરાકનો સંગ્રહ કરી ગોળ અંડાકાર જેવી રચનાઓ પ્રાપ્ત કરે ગોળ અંડાકાર જેવી રચનાઓ પ્રાપ્ત કરે છે બરાબર અને એ મિત્રો આપણે બટાટા તરીકે ઓળખીએ છીએ બરાબર તો એ ગ્રંથિલ રચના મિત્રો ટ્યુબર બટાટામાં ભૂમિગત પ્રકાંડ પર આવેલા સલ્કી પર્ણોની કક્ષમાંથી ઉદ્ભવતી શાખાઓ ખોરાકનો સંગ્રહ કરી ગોળ કે અંડાકાર રચના જેવું પ્રાપ્ત કરતી હોય છે બરાબર અને મિત્રો આ જ પાછળ બટાટા ઉપર મિત્રો તમે જુઓ આંખ જેવી રચનાઓ પણ જોવા મળે છે બરાબર કે જેના દ્વારા તે વાનસ્પતિક પ્રજનન કરે છે મતલબ કે નવી વનસ્પતિનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે બરાબર અનુકૂળ ઋતુ હોય મિત્રો બટાટાની અંદર ખબર છે નાની નાની કલિકાઓ બડ્સ નું નિર્માણ થતું હોય છે તો બસ એ એક આંખમાંથી જ નિર્માણ પામેલો હોય છે ચાલો ક્લિયર વજ્રકંદ મિત્રો જમીન કદ સુરા વજ્રકંદ એટલે કે જમીન કદ સુરણ સુરણ મિત્રો આપણે આહારની દ્રષ્ટિએ એનું પૌષ્ટિક મૂલ્ય છે જ બરાબર સારામાં સારું ગણાય છે પાચન તંત્ર માટે ખરેખર એને સારું ગણાય છે એ પણ ગાંઠા મૂળીનું સંગનિત સ્વરૂપ છે એક જ આંતરગાંઠ બે ગાંઠ વચ્ચેનો વિસ્તાર એક જ આંતરગાંઠની બનેલી ખોરાક સંગ્રહી રચના હોય છે મિત્રો સુરણ તો એ બધા ક્યાંક ને ક્યાંક જોયેલું હશે બરાબર તો એ વજ્રકંદ પણ તરીકે એને ઓળખવામાં આવે છે ચલો ક્લિયર તો આ થઈ ગઈ પહેલો પોઈન્ટ આપણો પ્રકારના રૂપાંતરણમાં ખોરાકનો સંગ્રહ મિત્રો મેં તમને એક્સ્ટ્રા પોઈન્ટ ચલાવ્યા એ તમારા નોલેજ માટે વધારવા માટે છે જરૂરી છે પરંતુ જ્યારે તમે એલટી લખો પરીક્ષાની અંદર લખો ત્યારે ફક્ત અને ફક્ત જે એનસીઆરટી ની વાક્ય રચના છે જે આ પેરેગ્રાફ છે એ તમારે વર્ણન કરવાનો રહેશે બરાબર ઓકે તમે આ લખી દેશો તો વાંધો નહીં આવે બરાબર પણ આ તો જોઈશે જ ભાઈ તમે આ લખો ને આને રવા દો તો માર્ક્સ તમારા કટ થઈ શકે છે બરાબર એટલે આપણે એક્સ્ટ્રા પોઈન્ટ પણ જોવા છે કારણ કે એનસીઆરટી તો આપણે ભણવાનું સાથે સાથે એક્સ્ટ્રા પોઈન્ટ પણ જોવા છે નીટ માટે તૈયારી કરવી છે તો આપણે એક્સ્ટ્રા પોઈન્ટ ચર્ચા કરીશું બરાબર પરંતુ આ પણ આપણે ભૂલવાનું થતું નથી ચલો ક્લિયર એના પછી વાત કરીએ મિત્રો તો એના પછીનો ટોપિક છે મિત્રો આપણો આરોહણ મિત્રો આરોહણ એટલે શું કાલે આપણે મૂળમાં પણ આરોહણ મતલબ કે મૂળની અંદર પણ લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા હતા હવે અહીંયા પ્રકાંડમાંથી આરોહણનું કાર્યમાં મદદરૂપ થતું હોય આરોહણ એટલે શું પ્રકાંડ નબળું હોય વેલા સ્વરૂપની વનસ્પતિ હોય બરાબર કે નહીં હવે એને આધારની જરૂર છે કારણ કે દરેક પ્રકારની ઈચ્છા હોય મારા પાણોને સૂર્યપ્રકાશ મળે પ્રકાશ સંશ્લેષણ કરી મારી વનસ્પતિનો વૃદ્ધિ વિકાસ વધારે સારો થાય દરેક જણા આવું ઈચ્છે છે કે નહીં દરેક વનસ્પતિ આવું ઈચ્છે દરેક પ્રાણી પણ ઈચ્છે છે બરાબર કે નહીં આપણે પૂરતો ખોરાક લઈએ છીએ કે નહીં ચાલો આજે મમ્મી બરાબર નથી બન્યું કે મતલબ કે ઓછો ખોરાક ચાલશે તો એવું કઈ ચલાવી લઈએ છીએ નહીં ખોરાક જોઈએ છે કેમ આપણે આપણો વૃદ્ધિ વિકાસ કરવો છે બરાબર તો વનસ્પતિને પણ એના દરેક પણોને સૂર્યપ્રકાશ મળે એટલા માટે એ કોઈ આધાર સાથે વીંટાય સક્ષમ પ્રકાંડ છે તો વાંધો નથી પણ પ્રકાંડ નબળું છે તો એને કોઈ આધાર સાથે વીંટાળવું પડશે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો મેં ઉદાહરણ અહીંયા આપેલું છે બરાબર કે એક વનસ્પતિ છે તમે જુઓ કે એ વનસ્પતિની અંદર અહીંયા સમજી લો એનું મુખ્ય અગ્રકલિકા છે હવે આ પણ છે પણમાંથી નીકળેલી કક્ષકલિકા પ્રકાંડ નબળું છે તો એ કક્ષકલિકા પાતળી દોરી જેવી સૂત્રાંગોમાં કન્વર્ટ થઈ ગઈ અને બે આધાર સાથે શું થઈ વીંટળી ગઈ જેથી એનું પ્રકાંડ એ સપોર્ટ મળવાના કારણે એ દિશામાં આગળ વધશે ખ્યાલ આવે છે કે નહીં પછી ફરી પાછું એ નબળું પડી શકે છે પણ આગળનું જે પણ છે એમાંથી કક્ષકલિકા પાછી એને વીંટળી એટલે ફરી પાછી આગળ વધશે એટલે કહેવાનો મતલબ શું એને આરોહણમાં મદદ કરે છે મતલબ ઉર્ધ્વ દિશામાં સૂર્યપ્રકાશની દિશામાં જવામાં એને હેલ્પફુલ થતું હોય છે બરાબર તો એને મિત્રો આરોહણ કહે છે મોટા ભાગે મિત્રો કક્ષકલિકાઓ આવી સૂત્રાંગોમાં શું થતી હોય કન્વર્ટ થતી જોવા મળતી હોય છે બરાબર જો શું કહે છે જો એનસીઆરટી પહેલા શું કહે છે પ્રકાંડ સૂત્રો ટેન્ડ્રિલ્સ કે જે કક્ષકલિકાઓમાંથી વિકાસ પામે છે તેઓ પાતળા તથા કુંતલાકાર રીતે અમળાયેલા હોય છે પાતળા તથા કુંતલાકાર રીતે કેવા છે મિત્રો અમળાયેલા હોય છે આવી ગયું અને આરોહણમાં શું કરે છે મદદ કરે છે રેડી તુમરો એટલે કે એની અંદર જે આપણને ગટ્સ જે ખરા ઉદાહરણ જે આપણને આપેલા છે એમાં કાકડી કુકુંબર કોળું પમ્પકિન
તડબૂચ વોટરમેલન બરાબર તો એ બધા આપણા તુમ્ર એટલે કે ગટ્સ છે બધા કે જે આપણે એમ કહી શકીએ કે આ સૂત્રાંગો દ્વારા આરોહણમાં મદદ દેતા હોય છે બરાબર જ્યારે દ્રાક્ષનો વેલો એ અલગ છે મિત્રો તો એને ગ્રેપ્વિન્સ તરીકે ઓળખવામાં આવે છે આ સિવાય પણ તમારે જો એક્ઝામ્પલ જોતા હોય કક્ષ કલિકા વાળા તો કે કૃષ્ણકમળ કોળું અને કારેલા કૃષ્ણકમળ કોળું અને કારેલા જૂના સિલેબસનો છે મેઇન તો આપણે તો એનસીઆરટીના જ એક્ઝામ્પલ પરફેક્ટ યાદ રાખવાના થાય છે મેઇન વસ્તુ શું કક્ષ કલિકા પાતળા દોરી જેવા સૂત્રાંગોમાં શું થઈ ગઈ કન્વર્ટ થઈ ગઈ અને વનસ્પતિને આરોહણમાં મતલબ આગળ જવામાં આધાર મેળવવામાં શું કરે મદદરૂપ થતી જોવા મળે છે ચલો ક્લિયર મિત્રો ઓકે ખ્યાલ આવી ગયો તો એ થઈ ગયું આરોહણનું કાર્ય ચલો ક્લિયર આગળ પોઈન્ટ છે મિત્રો રક્ષણ હા વનસ્પતિને પણ રક્ષણની જરૂર પડતી હોય છે બરાબર ચરતા પ્રાણીઓ કે જે વનસ્પતિને જો ઉપરના મુખ્ય ભાગ શાખાઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી લેશે તો વનસ્પતિનો કદી વિકાસ આગળ વધશે નહીં બરાબર તો વનસ્પતિ પોતાની કક્ષ કલિકા અગ્ર કલિકા મિત્રો કક્ષ કલિકા અગ્ર કલિકા કોનો ભાગ છે પ્રકારનો ભાગ છે તો એ બધા કંટકમાં રૂપાંતરણ થતા હોય છે હા સીધા મતલબ તીક્ષ્ણ અણીદાર જેવી રચનામાં કન્વર્ટ થાય છે કે જેથી પેલો પશુ એનો ખોરાક તરીકે ઉપયોગ કરવા આવે અને પેલા કાંટા એના શરીરમાં થોડા ચૂબે એટલે એ થોડું દૂર રહે બરાબર એટલે એક પ્રકારે વનસ્પતિ પોતાનું રક્ષણ કરે છે પ્રકાંડના રૂપાંતરણ દ્વારા અને પ્રકાંડ એની શાખાઓ છે મિત્રો અગ્ર કલિકા અને કક્ષ કલિકા એનસીઆરટી માં એક કક્ષ કલિકાની ચર્ચા કરી છે આપણે અગ્ર કલિકાની પણ ચર્ચા કરવાના છીએ તો એ કંટકમાં કન્વર્ટ થઈ વનસ્પતિને આવા ચરતા પ્રાણીઓ સામે શું આપે રક્ષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે બરાબર જોઈએ પહેલા આપણે એનસીઆરટી શું કહે છે પ્રકારની કક્ષ કલિકા ક્યારે કાષ્ઠીય બરાબર એટલે કે મજબૂત સીધી બરાબર અને તીક્ષ્ણ પ્રકાર કંટકો તોન્સમાં રૂપાંતરિત થઈ શકે છે બરાબર ઉદાહરણમાં મિત્રો આપણે અહીં આપ્યું છે કે લીંબુ એટલે કે સાઇટ્રસ બોગનવેલ બરાબર બોગનવિલા તેઓ ચરતા પ્રાણીઓથી વનસ્પતિઓને શું પૂરું પાડે રક્ષણ પૂરું પાડે છે અન્ય ઉદાહરણમાં મિત્રો મહેંદી અને દાડમ પણ મેં લઈ લીધા છે જૂના સિલેબસમાં ક્યાંક કોઈ વાર એમસીક્યુમાં જોવા મળી શકે તો અહીંયા તમે જોઈ શકો છો લીંબુ બોગનવેલ મહેંદી દાડમ જેવી વનસ્પતિઓમાં તમે જોઈ શકો છો આ વનસ્પતિ છે આનું પ્રકાંડ છે પ્રકાંડની એ ગાંઠ હોય મિત્રો અને એ ગાંઠ ઉપરથી આપણે જાણીએ છીએ કે પર્ણનું નિર્માણ થાય અને પ્રકાંડની ગાંઠ અને પર્ણ વચ્ચેના કોણને આપણે કક્ષ કહીએ છીએ કક્ષમાંથી નીકળે કક્ષ કલિકા અને એ કક્ષ કલિકા મૂળ તો પ્રકારનું જ રૂપાંતરણ છે પરંતુ અહીંયા કક્ષ કલિકા સીધી કાષ્ઠીય અને તીક્ષ્ણ સ્વરૂપમાં કન્વર્ટ થઈ ગઈ એને આપણે પ્રકાંડ કંટક કહીએ છીએ પણ એ કક્ષ કલિકાનું રૂપાંતરણ થયું બરાબર કાલે આપણે જોયેલું શાખા વિન્યાસ દ્વિશાખી પરિમિત શાખા વિન્યાસ યાદ છે કે નહીં મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર તો એની અંદર સ્થિતિ શું હતી તો કે પ્રકાંડની અગ્ર કલિકા તો નો વિકાસ અટકી જાય અને પાછો બાજુથી બે શાખાઓ નીકળે એટલે આપણે દ્વિશાખી કહેતા યાદ કરો કરમલી બરાબર તો એની અંદર એ અગ્ર કલિકા કંટકમાં કન્વર્ટ થઈ જાય છે જો બે તીક્ષ્ણ કંટકોનું રૂપાંતરણ કરે છે બરાબર તો અહીંયા અગ્ર કલિકા કંટકમાં રૂપાંતરણ થઈ જાય કક્ષ કલિકા કંટકમાં રૂપાંતરણ થઈ મૂળ વસ્તુ તો શું તો કે ચરતા પ્રાણીઓ સામે અમારે રક્ષણ જોઈએ છે અમારે કંટકવું છે ચાલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે હજુ મિત્રો અહીંયા મેં એક એક્સ્ટ્રા પોઈન્ટ બીજો લીધો છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ગુલાબની રચના બરાબર ગુલાબ તો તમને લાગતું નહીં હોય કોઈ દ્રષ્ટિએ પણ મેં દોર્યું છે તો કે ગુલાબ જે ખરું એની અંદર મિત્રો છાલસુર જોવા મળે છે એક્ચ્યુઅલી એ પ્રકારનું રૂપાંતરણ નથી પરંતુ એ પ્રકારના બહિરુદ્ભેદ છે શું બહિરુદ્ભેદ સર શબ્દમાં ખબર ના પડી બહિરુદ્ભેદ એટલે શું વળી મિત્રો આપણા જેમ કે શરીર પરની રૂવાટી છે નખ છે આપણા બહિરુદ્ભેદ કહેવાય બરાબર પશુઓના જે શિંગડા છે એ એના બહિરુદ્ભેદ છે બરાબર તો આ જે છાલસુર છે ને એ કોઈ અગ્રકલિકા કે કોઈ કક્ષકલિકાનું રૂપાંતરણ નથી ખ્યાલ આવી ગયો પ્રકારના બહિરુદ્ભેદ છે જે નીચે તરફ વળી તીક્ષ્ણ રચનામાં કન્વર્ટ થતા હોય છે બરાબર એને મિત્રો છાલસુર કહેવાય એક્ચ્યુઅલી એની જે છાલ કરી ને જેમ આપણી ત્વચા છે એને છાલ હોય તો છાલ એક વિશિષ્ટ રચનામાં નીચે તરફ તીક્ષ્ણ કન્વર્ટ તીક્ષ્ણ આકારની રચના ક્રિએટ કરતી હોય છે જે એને ચરતા પ્રાણીઓ અને મનુષ્ય સામે ખાસ રક્ષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે બરાબર જો પોઈન્ટ મેં આપેલો છે તમે લખી શકો છો ગુલાબ જેવી વનસ્પતિઓમાં પ્રકારની સપાટી પર તીક્ષ્ણ રચનાઓ
સર્જાય છે તેને છાલ શૂળ કહે છે તે પ્રકારનું રૂપાંતરણ નથી પરંતુ સપાટી પરના શું છે મિત્રો બહિરુદ્ધ ભેદ છે શું છે મિત્રો બહિરુદ્ધ ભેદ કહી શકાય છે ચાલો ક્લિયર છે તો એ વાત થઈ ગઈ રક્ષણની રેડી ઓકે હવે આગળનું કાર્ય જોવું છે મિત્રો તો આગળનું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ શું છે મિત્રો પ્રકાશ સંશ્લેષણ હવે આપણે એમ થાય સર હા પ્રકાશ સંશ્લેષણનું કાર્ય તો વનસ્પતિનું પ્રકાંડ કરે જ છે કેમ કાલે આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ચર્ચા કરી હતી ને તરુણ પ્રકાંડ કે જ્યારે કોઈ છોડ બીજ આપણે વાવીએ છીએ જમીનમાં અને તરુણ છોડ તૈયાર થાય છે ત્યારે લીલું હોય છે બરાબર કે નહીં અને પ્રકાશ સંશ્લેષણ કરી વનસ્પતિ માટે ખોરાક બનાવે છે કેમ કારણ કે એ વખતે એને પર્ણો ઓછા હોય છે પર્ણોની સંખ્યા ઓછી હોય પર્ણો કદમાં નાના હોય એટલે એને કરવું પડે છે પરંતુ અહીંયા તો પ્રકાશ સંશ્લેષણ એટલે એવું કહેવા માંગે છે આ જીવન કે વનસ્પતિનું પ્રકાંડ લીલું ચપટું પર્ણો બની મિત્રો અહીંયા રેડ કલરના છે ને બધા હરિત કણો છે આમ તો ગ્રીન હોય પણ મારી પાસે ગ્રીન પેન નથી તો લીલું ચપટું પર્ણું પણ રૂપાંતરણ કરી કાઢે પરંતુ પ્રકાંડ લીલું ચપટું પોળું જ રહે બરાબર અને જે આ જીવન વનસ્પતિ માટે પ્રકાશ સંશ્લેષણ નું શું કરે કાર્ય કરતું હોય છે ચાલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો જો શું કહે છે શુષ્ક પ્રદેશની કેટલીક વનસ્પતિઓમાં પ્રકાંડ ચપટા ફાફડા થોર બરાબર કે માંસલ નળાકાર યુફોર્બિયા રચનાઓમાં શું થાય રૂપાંતરિત થાય છે તેઓ હરિતદ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે કેવા હોય મિત્રો સક્ષમ હોય છે આવા પ્રકાંડને મિત્રો પર્ણ સદૃશ્ય પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે શું કહે છે મિત્રો પર્ણ સદૃશ્ય પ્રકાંડ જે વનસ્પતિ માટે પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાકનું શું કરે નિર્માણ કરતા હોય છે અને કયા વિસ્તારના મિત્રો શુષ્ક પ્રદેશની વનસ્પતિઓ કેમ શુષ્ક પ્રદેશની કારણ કે જે રણમાં ઉગતી વનસ્પતિઓ હોય મિત્રો હવે આપણે જાણીએ છીએ કે પર્ણો હોય એટલે વાયુરંધ્રો હોય અને વાયુરંધ્રો એટલે ઉષ્વેદનની ક્રિયા થાય પાણી ગુમાવવું પડે હવે રણમાં ઉગતી વનસ્પતિ પાણી જમીનમાં તો છે નહીં તો પર્ણો પ્રોબ્લેમ ક્રિએટ થાય ને મિત્રો ઉષ્વેદન દ્વારા કેટલું પાણી ગુમાવવું તકલીફ પડી શકે છે તો એ પર્ણોને ખેરવી કાઢે છે મતલબ એનો નાશ કરી કાઢે છે અથવા તો કદમાં ખૂબ નાના રાખે અથવા તો પર્ણોનું કંટકમાં રૂપાંતર કરી દે બરાબર કે નહીં એટલે જેથી શું થાય હવે પર્ણો નથી રહ્યા ઉષ્વેદનનો દર ઘટાડવા માટે બરાબર તો પછી પ્રકાશ સંશ્લેષણ કોણ કરશે તો એ વખતે આ વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કોણ ઉઠાવી લે પ્રકાંડ ઉઠાવી લે અને એ વખતે પ્રકાંડ કેવું બને તો પ્રકાંડ ચપટા કે માંસલ નળાકાર રચનાઓમાં કન્વર્ટ થતા હોય છે અને શું ધરાવે મિત્રો હરિતદ્રવ્ય પણ ધરાવતા હોય છે જે પ્રકાશ સંશ્લેષણ કરી વનસ્પતિ માટે શું કરે ખોરાકનો નિર્માણ કરે છે ચાલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો બરાબર ને બરાબર તો હવે વિદ્યાર્થી મિત્રો પ્રકારના રૂપાંતરણની અંદર આગળનો આપણો ટોપિક છે વાનસ્પતિક પ્રજનન બરાબર તો વાનસ્પતિક પ્રજનનની વાત કરીએ મિત્રો તો અહીંયા તમને ચાર ટોપિક આપેલા છે ભૂસ્તારી વીરો ભૂસ્તારિકા બરાબર અને અધોભૂસ્તારી તો આવા ટોપિક ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે થોડી વ્યવસ્થિત છે કારણ કે એનસીઆરટી આવા કોઈ શબ્દો વાપર્યા નથી પરંતુ નીટની અંદર આ શબ્દો સાથે એમસીક્યુ પૂછાતા હોય છે તો આપણે એ પ્રમાણે ચલાવીએ કે જેથી આખો કોન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર શું થઈ જાય મિત્રો ક્લિયર થઈ જાય બરાબર ભૂસ્તારી મતલબ કે એને રનર કહેવામાં આવે છે એકચ્યુઅલી શું હોય મિત્રો ઘાસ અબૂટી જેવી જે વનસ્પતિઓ જે ખરી બરાબર એ વનસ્પતિઓ આપણે જાણીએ છીએ કે એકદમ જમીનને ઉપર જેના પર્ણો એકદમ નાના કદની વનસ્પતિઓ હોય છે તો એનો અમુક પ્રકાંડ જમીનની નીચેના ભાગે પણ હોય છે મતલબ કે થોડો ભાગ ત્યાં જમીનને સમાંતર કહી શકાય તો ત્યાંથી એ જે પર્ણો ખરા એમાંથી કક્ષમાંથી નીકળતી આવી કલિકાઓ હવે પક્ષમાં પર્ણની કક્ષમાંથી નીકળે એટલે પ્રકાંડનો જ ભાગ થઈ ગયો કક્ષ કલિકાની જેમ જે આગળ વધી જમીન ઉપર જ પથરાયેલી હોય હવે એ કલિકા ઉપર પણ પાછી શું હોય ગાંઠો આવી ગયો મિત્રો તો જ્યાં જ્યાં ગાંઠો હોય મિત્રો એ જમીનમાં પાણીના સંપર્કમાં આવે અને નીચે મૂળતંત્ર અને ઉપર પ્રરોહતંત્રનું આ રીતે નિર્માણ કરે બરાબર આ રીતે હવે આમાંથી નીકળેલી કલિકા અહીંયા આગળ વધી જ્યાં ગાંઠ સંપર્ક ગાંઠ હતી જ્યાં
પાણીના સંપર્કમાં આવે અહીંયા જે વસ્તુ અહીંયા જો અહીંયા ગાંઠ હતી પાણીના સંપર્કમાં આવ્યું જમીનના સંપર્કમાં આવી ઉપર પ્રવર્તંત્ર બનાવે તો આને મિત્રો રનર તરીકે ઓળખવામાં આવે છે શું કહે છે રનર બરાબર શું કહે છે જુઓ ઘાસ અબુટી ઓક્ઝાલિસ અને સ્ટ્રોબેરી વગેરે જેવી કેટલીક વનસ્પતિઓમાં ભૂગર્ભીય પ્રકાંડ બરાબર જમીનની અંદર થોડું પ્રકાંડ નવા નિકેતો કે જીવંત ભાગો તરફ પ્રસરણ પામે છે નવા નિકેતો નવા જીવંત ભાગો તરફ સુધા પ્રસરણ પામે છે બરાબર અને અને જ્યારે જૂના ભાગો નાશ પામે ત્યારે નવા ભાગોનું નિર્માણ થાય છે મતલબ એ જેમ જેમ આગળ વધે છે એમ એના જૂના ભાગો જે ખરા મિત્રો એ પાછળ જતા નાશ પામતા હોય છે મૃત્યુ પામતા હોય છે પણ એનો વિકાસ સતત આગળ વધતો હોય છે બરાબર હવે ભૂસારી રદરનું સૌથી બેસ્ટ ઉદાહરણ મિત્રો તમે ક્યાંક કોઈ ફંક્શનની અંદર ગાર્ડનમાં બેઠા હશો સમાજનું હોઈ શકે કોઈ પણ પ્રકારનું બરાબર હવે ઘણા ફંક્શનની અંદર કેવું હોય મિત્રો કે એની અંદર આપણે કંટાળી જતા હોઈએ છીએ શું થાય મિત્રો કંટાળી જતા હોઈએ છીએ એટલે આજુબાજુમાં જે ગાર્ડનની અંદર ઘાસ જે હોય છે આપણે છૂંટવાનું ચાલુ કરીએ છીએ એક સમય એવું આવે કે માળીનું કામ આપણે કરી દેતા હોઈએ છીએ બીજા દિવસે જયારે માળી જોવે ત્યારે ઢગલો થઈને પડ્યું હોય ત્યાં ખ્યાલ આવે છે કે નહીં તો એ જે સ્થિતિ છે મિત્રો બરાબર આપણી એ જે એમાં તમે જોજો ઘાસ એકબીજા સાથે આ રીતે જોઈન્ટ હોય છે એ જોઈન્ટ હોય છે એ તો મિત્રો આ રનર છે ખ્યાલ આવી ગયો ક્લિયર તો એ રીતે મિત્રો ભૂસ્તારી જે વનસ્પતિઓ જે કહેવાય મિત્રો એને ભૂસ્તારી રનર તરીકે ઓળખવામાં આવે છે તમારી બુકમાં ઘાસ અને સ્ટ્રોબેરી આપેલું છે આપણે અબુટી ઓક્ઝાલિસ પણ એની અંદર એડ કરી દઈશું ચલો ક્લિયર ખ્યાલ આવી ગયો ઓકે એ જ રીતે આગળ છે મિત્રો વીરો શું છે વીરો હવે વીરોની વાત કરીએ મિત્રો એને સ્ટોલન તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર ફુદીનો એટલે કે મિન્ટ અને જુઈ જાસ્મીન જેવી વનસ્પતિઓમાં એક એક્સ્ટ્રા ઉદાહરણ પણ મેં તમને આપી દીધું છે હંસરા તો એવી વનસ્પતિઓમાં આ ટાઈપની રચના થતી જોવા મળે છે અહીંયા પણ એવું છે મિત્રો જે વનસ્પતિ મુખ્ય શાખા જે કરી મુખ્ય વનસ્પતિ અક્ષ પ્રકાર એની નીચેની શાખાઓ બધે જ મિત્રો જો પાશ્વી શાખાઓનું નિર્માણ થતું જ હોય બરાબર તો નીચેની જે શાખાઓ જે ખરી એ જ્યારે લંબા એટલે શું થાય પોતાના જ વજન હેઠળ ધીરે ધીરે શું થાય નમતી જાય ઝૂકતી જાય ઝૂકતી જાય ઝૂકતી જાય અને જ્યાં જમીનના સંપર્કમાં આવે એટલે નીચે મૂળ તંત્ર અને ઉપર પાછું પ્રવરોતંત્ર એટલે એક કમાન જેવું આપણે કહેવાય ને ધનુષ કમાન આર્ચ જેવી એક રચના તૈયાર થતી જોવા મળે છે ખ્યાલ આવ્યો તો એને મિત્રો શું કહેવાય વીરો એટલે કે સ્ટોલોન તરીકે ઓળખવામાં આવે છે બરાબર જો ફુદીનો મિન્ટ અને જોઈ એટલે કે ચાશ્મીન જેવી વનસ્પતિઓમાં મુખ્ય ધરી અક્ષના તલ ભાગમાંથી ઉપર તરફ પાતળી પાશ્વી શાખાઓ વિકસે છે અને હવાઈ તરફ વિકાસ પામ્યા બાદ થોડા સમય માટે કમાન આકારે નીચે તરફ આવી જમીનના સંપર્કમાં આવે છે બરાબર અને ત્યાં એ નવા સબટકી વનસ્પતિનું શું કરે નિર્માણ કરતી હોય છે તો થઈ ગયું મિત્રો એક પ્રકારે પ્રકાંડ દ્વારા થતું વનસ્પતિ પ્રજનન કારણ કે એની શાખા નીકળી અને કમાન આકારે વળી અને જમીનની નજીકની શાખા મિત્રો ઉપરની વર્ષે તો અહીંયા સુધી પહોંચશે એની શાખા જમીનને ટચ થવી જોઈએ અગ્રકલિકાનો ઉપરનો ટોચનો ભાગ ટચ થશે તો જ નીચે મૂળતંત્ર અને ઉપર પ્રરોતંત્રનું નિર્માણ થતું જોવા મળતું હોય છે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો મિત્રો તો વાનસ્પતિક પ્રજનનમાં પ્રકાંડ દ્વારા આપણે બે પોઈન્ટ જોઈ ગયા મિત્રો ભૂસ્તારી અને વીરો એ બંનેની આપણે ચર્ચા કરી ગયા ચલો ક્લિયર દરેકને ખ્યાલ આવી ગયો ને હવે આપણે આગળનો ટોપિક જોઈએ મિત્રો એની અંદર છે મિત્રો ભૂસ્તારિકા જેને ઓફસેટ તરીકે ઓળખવામાં આવે છે હવે પેલું ભૂસ્તારી હતું રનર તો આ ભૂસ્તારિકા ફરક એટલો છે પેલું જમીન ઉપર હતું તો આ પાણીમાં છે સમજજો મિત્રો જળ શૃંખલા કે જળકુંભી જે વનસ્પતિઓ જે ખરી મિત્રો એ વનસ્પતિઓમાં કેવું હોય છે મિત્રો આપણે જાણીએ છીએ કે જળકુંભી એકચ્યુઅલી આપણા માટે ખરાબ સાબિત થઈ છે મિત્રો કારણ કે તમે જોઈ શકો છો આપણી નદીઓની અંદર એ વનસ્પતિ વિપુલ માત્રામાં શું થઈ ગઈ છે પથરાઈ ગઈ છે બરાબર એ પહેલા આપણે બહારથી લાવેલા વિદેશથી લાવેલા એની મતલબ એક સારા લુકના કારણે ગાર્ડન સારો લાગતો હતો પાણીની અંદર જે મૂકીએ ત્યારે એ વનસ્પતિ બહુ સારા એના પાણો દેખાય બરાબર પણ પછી તો એને આતંક મચાવ્યો એટલી ફેલાતી ગઈ ફેલાતી ગઈ કે આજે આપણી નદીઓ નહેરોની હાલત એને ખરાબ કરી દીધી છે બરાબર તો એ વનસ્પતિઓની વિશેષતા શું છે કે વાનસ્પતિક પ્રજનન કરી શકે છે
પોણો ચટ્ટા પોળા હોય બરાબર, તો એ પોણો જે ખરા બરાબર એ પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક સારો બને છે, મૂળતંત્ર પાણીમાં જ છે બરાબર. હવે જે આપણે કહેવાય ને કે પાણી કક્ષમાંથી નીકળતી કક્ષ કલિકા, એ બરાબર ટૂંકી જે કલિકાઓ છે ખરી એ ગાંઠો ગાંઠમય રચનાઓ ધરાવતી હોય, એટલે એ ગાંઠોમાંથી પણ પાછી નવી વનસ્પતિઓનું શું થઈ જાય નિર્માણ થતું હોય છે બરાબર. તો આ ઓફસેટની રચના મતલબ કે પેલી ભૂસ્તારી હતી તો આ ભૂસ્તારિકા છે, પેલું જમીન ઉપર છે તો આ પાણીમાં છે, બંનેમાં ફરક ફક્ત આટલો જ છે. જો શું કહે છે મિત્રો જોઈએ આપણે, જળ શૃંખલા પિસ્ટિયા અને જળકુંભી એટલે કે આઇકોર્નિયા જેવી જલીય વનસ્પતિઓમાં ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા તથા ગુલાબવત પર્ણો રોઝેટ લીવ્સ ધરાવતી દરેક ગાંઠ અને મૂળનો ગુચ્છ જોવા મળે છે. ગાંઠ અને મૂળનો શું મિત્રો ગુચ્છ જોવા મળે, એટલે કે ગાંઠના ભાગેથી પાણીની અંદર આખો મૂળનો ગુચ્છો તૈયાર થાય અને ઉપરના ભાગે ગુલાબવત પર્ણો ચપટા પોળા બરાબર એકદમ ફૂલેલા બરાબર પર્ણો ધરાવતા હોય છે બરાબર. તો એ રીતે એની રચના થતી જોવા મળે છે. તો અહીંયા ભલે તમારી બુકમાં જળ શૃંખલા જળકુંભી આઇકોનિયા શબ્દ ખાસ યાદ રાખજો મિત્રો, પિસ્ટિયા તો બરાબર છે પણ ઘણી વાર મોટા ભાગે જળકુંભીની જગ્યાએ આઇકોનિયા શબ્દ ગુજરાતીમાં લખીને વપરાતો હોય છે એટલે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે, તો એ વસ્તુ પર ધ્યાન આપો અને એને ભૂસ્તારિકા એટલે કે ઓફસેટ તરીકે ઓળખવામાં આવે છે બરાબર. ડાયાગ્રામ જેવો છે એવું ચલાવી લેજો બરાબર, મેં એવું કોઈ પ્રોપર દોરવાનું નહીં પરંતુ ફક્ત તમને સમજ પડે એટલા માટેનો આપણો મુખ્ય પ્રયત્ન છે. ચલો ખ્યાલ આવી ગયો દરેકને ઓકે. હવે એ જ વસ્તુ ચોથો પ્રકાર છે મિત્રો અધોભૂસ્તારી, સકળ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે અહીંયા સ્થિતિ કેવી છે મિત્રો કે તમે જુઓ પ્રકાંડ તો ભૂમિગત જ છે પણ ભૂમિગત પ્રકાંડમાંથી નીકળતી કક્ષ કલિકા અથવા તો એની શાખા જે ખરી એ શાખા ધીરે ધીરે અનુપ્રસ્થ રીતે આગળ વધી હવાઈ વિસ્તાર મતલબ જમીનની બહારની તરફ નીકળતી જાય છે અને જ્યાં એ જમીનની બહારની તરફ નીકળશે મિત્રો મતલબ હવાઈ ભાગમાં સંપર્કમાં આવશે ત્યાં ગાંઠ હશે તો નીચે તરફ મૂળતંત્ર અને ઉપર તરફ શું થશે પ્રણોતંત્રનું નિર્માણ કરે છે બરાબર. રનર એટલે કે ભૂસ્તારીમાં શું હતું ઉપર જ હતી મિત્રો, ખ્યાલ આવે છે કે નહીં, અહીંયા નીચેથી અનુપ્રસ્થ રીતે આગળ વધી ઉપર તરફ આગળ આવે છે ખ્યાલ આવ્યો, એટલે આને સકર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. ફરક છે એ વસ્તુ પર ખાસ ધ્યાન આપવું. ચલો ક્લિયર ઓકે. તો જો અધોભૂસ્તારી એટલે કે સકરની વાત કરીએ મિત્રો તો એમાં કોણો કોણા ઉદાહરણ આપેલા છે તો કે કેળા એટલે કે બનાના અનાનસ પાઇનેપલ અને ગુલદાઉદી બરાબર ક્રાઇસેન્થેમમ માં મુખ્ય પ્રકારના તલ પ્રદેશ અને ભૂગર્ભીય પ્રકારમાંથી અથવા તો ભૂગર્ભીય ભાગમાંથી પાર્શ્વીય શાખાઓ ઉદ્ભવી જમીનની નીચે આડી વિકાસ પામી અને ત્યારબાદ ત્રાસી થઈને ઉપર તરફ એટલે કે બહાર આવી પર્ણપ્રણોભ બરાબર લીફી શૂટ્સ પર્ણપ્રાંકુર જેને કહેવાય નો વિકાસ પ્રેરે છે. ખ્યાલ આવી ગયો, એટલે એની પાર્શ્વીય શાખાઓ તો જમીનની અંદર અનુપ્રસ્થ આડી ચાલે છે પણ પછી ત્રાસી વધી બહારની તરફ આગળ વધે છે અને બહાર પ્રણોતંત્ર એટલે કે પર્ણોનું નિર્માણ કરવા લાગે, પર્ણપ્રાંકુરનું નિર્માણ કરવા લાગે, નીચે તરફ મૂળતંત્રનું નિર્માણ કરવા લાગે. એટલે એક્ઝેક્ટ જમીનની અંદરના ભાગે સક્કર જોવા મળે, રનર જમીનના ઉપર અથવા જમીનને સમાંતર જોવા મળે, આ ફરક છે. અને ભૂસ્તારિકા તો કે ઓફસેટ તો ક્યાં છે પાણીમાં જોવા મળે છે બરાબર. અને વીરો મિત્રો તમે જુઓ વીરો બરાબર તો કે વીરોની અંદર તો શું સ્ટોલર તો કે એની અંદર તો આ એક કમાન આકાર જેવી રચના તૈયાર થતી જોવા મળતી હોય છે. ચલો ક્લિયર છે મિત્રો, ખ્યાલ આવી ગયો. તો આ જે ટોપિક હતો મિત્રો એ છે આપણો શું વાનસ્પતિક પ્રજનન છે મિત્રો, શું છે વાનસ્પતિક પ્રજનન આપણે એને કહી શકીએ છીએ. ચલો ક્લિયર છે, ખબર પડી ગઈ એકદમ. સાથે સાથે મિત્રો વાનસ્પતિક પ્રજનનમાં તો આજે જ આપણે એની માહિતી લઈ લઈએ બરાબર કે ભાઈ કર્ણકમાં કક્ષ કલિકા અને રામબાણમાં પુષ્પ કલિકા. તમે જો આ કર્ણક છે એનો છોડ એનો પર્ણ છે મોટા ચપટા પોળા હૃદયાકાર પર્ણો હોય છે અને એની અંદરથી કક્ષની અને કક્ષમાંથી નીકળતી કક્ષ કલિકા ખોરાક સંગ્રહ કરી માંસલ બનતી હોય છે બરાબર. એટલે સૌપ્રથમ ખોરાકનો સંગ્રહ કરી કેવી બને માંસલ બને છે, ત્યારબાદ
पितृ छोड़ी अलग पड़ी नवी वनस्पति शू करे सर्जन करे छे। आवी रूपांतरित कलिका ने मित्रों प्रकलिका तरीके ओळखवामां आवे छे। तो अहींया तमे जुओ पानी कक्ष माथी निकळती कक्ष कलिका અને જે રામબાણ જે ખરી મિત્રો એમાં પુષ્પ કલિકા। રામબાણ મિત્રો આપણા ઘરે જે પેલું એલોવેરા હોય એ ટાઈપનું, પરંતુ રામબાણ આખું મોટું મિત્રો, એનો પુષ્પ વિન્યાસ લગભગ 6 મીટર સુધીની લંબાઈ ધરાવતો હોઈ શકે, બરાબર? એટલે તમે 6 ફૂટ સુધીની હાઈટ પણ ધરાવતો હોઈ શકે, એના કરતા વધારે જ હોય છે મિત્રો। તો એના પર ખાસ ધ્યાન આપજો કે આ જે એના પર્ણો છે આ એનો પુષ્પ વિન્યાસ છે આખો, અને એના ઉપર આ રીતે પુષ્પોની ગોઠવણી થયેલી હોય છે, બરાબર? તો એની પુષ્પ કલિકાઓ, એટલે પુષ્પ કલિકાઓ ફટાકડો સંગ્રહ કરી માંસલ બને, બરાબર? અને આ કક્ષ કલિકા, આ પુષ્પ કલિકા માંસલ બની ત્યાંથી છૂટી પડી જમીન ઉપર સ્થાપિત થઈ જાય, બરાબર? પ્રતિકૂળ ઋતુ હોય એટલે એને ફટાકડો સંગ્રહ તો કરી લીધો છે, એટલે ત્યાં સુધી એનું જીવન ચક્ર ચલાવ્યા કરશે, પણ જેવી અનુકૂળ ઋતુ આવશે એટલે ત્યાંથી એ નવા જીવન ચક્રની શું કરશે મિત્રો, શરૂઆત કરવાની ક્ષમતા ધરાવે છે। ખ્યાલ આવી ગયો? તો આ પણ એક એક્સ્ટ્રા પોઈન્ટ સ્વરૂપે તમે યાદ રાખી શકો છો। ચલો ક્લિયર છે? આશા રાખું કે વિદ્યાર્થી મિત્રો, કે દરેક વિદ્યાર્થીઓને આજના મતલબ કે પ્રકારના રૂપાંતરણો બરાબર સંપૂર્ણપણે તમારે ક્લિયર થઈ ગયા હશે। ઓકે okay?